रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિ ચરિત્રામૃત સાગર પુર છઠ્ઠું તરંગ પાંચમું। ભગવાન શ્રીહરિ અંતર્યામી છે અને નિયંતા છે એ વાત આ તરંગમાં શ્રવણ કરીશું। શ્રી હરિ સો સત્સંગ મે જેહી દિન સે આયે તેહી દિન સે સત્સંગ મહી प्रताप अति रहे छाए। श्री हरि सो सत्संग में जेहि दिन से आए तेहि दिन से सत्संग मही प्रताप अति रहे छाए। भगवान श्री हरि ज्यारथी सत्संग में पधारिया त्यारथी सत्संगनो सत्संग में तेमनो प्रताप घणो छवाई गयो रह्यो। તે દિવસથી સત્સંગમાં ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન મૂર્તિમાન બની સત્સંગીઓના ઘેર ઘેર પ્રગટ પ્રમાણ રહ્યા હતા। ધર્મ ભક્તિ વૈરાગ્ય હિ જ્ઞાન હિ મૂર્તિમાન, કેવા મૂર્તિમાન। વાણીમાં ધર્મ આ વાસ્તવિકતા નથી, પુસ્તકમાં ધર્મ આ વાસ્તવિકતા નથી, જીવનમાં ધર્મ। કોઈ સાધુને જોઈ કોઈ હરિભક્તને એમ થાય આ સ્વામી તો ધર્મની મૂર્તિ છે। નંદ સંતોના ઉપનામ પડ્યા, નિષ્કુળાનંદ સ્વામીનું ઉપનામ એટલે વૈરાગ્ય મૂર્તિ। કેવું નામ પડ્યું? આત્માનંદ સ્વામી એનું ઉપનામ પડ્યું વચનની મૂર્તિ। શ્રીજી મહારાજ સંતોની સભામાં પ્રશ્ન પૂછે, જેણે જિંદગીભર ક્યારેય પણ કોઈ પણ વસ્તુ હરિભક્ત પાસે પોતા માટે ન માગી હોય એ ઊંચી આંગળી કરો। સાધુનો ધર્મ શું દાદા? માગવાનો જ। માગ્યા વગર સાધુ જીવી શકે? માછલીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઈ એવી માછલી છે કે જેણે પાણીનો છાંટો અડ્યો જ ન હોય એ ઊંચી આંગળી કરો, તો કઈ માછલી પાસ થાય? જે માગવા ઉપર જીવે છે નભે છે એવા સાધુ સમાજને શ્રીહરિનો કેટલો વેધક પ્રશ્ન। ભગવાન સ્વામિનારાયણની આવી પરીક્ષાઓ હતી એટલા માટે એવા એકાંતિક સંતો ભક્તોની જબરજસ્ત ફોજ તૈયાર થઈ, જેણે ક્યારેય પણ કોઈ પણ હરિભક્ત પાસેથી કોઈ પણ વસ્તુ પોતા માટે ન માગી હોય તે ઊંચી આંગળી કરો। ઘણા સંતોએ કરી, અંતર્યામી શ્રીહરિએ ઊભા કર્યા, ભરી સભામાં કીધું ફલાણા ગામમાં ફલાણા દિવસે ફલાણા ભગત પાસે ફલાણી વસ્તુ માગી હતી। સાધુ શર્મિંદા બન્યા, બેસી ગયા, અંતર્યામીથી અજાણ્યું શું હોય। ફરીવાર પ્રશ્ન પૂછાયો, એક સાધુની આંગળી ઊંચી રહી, અણનમ રહ્યા, એ હતા આત્માનંદ સ્વામી। ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ ગયા, હા ભેટી પડ્યા અને એમ બોલ્યા, એકદમ સાચી વાત, આ સાધુએ ક્યારેય પણ
કોઈ પણ હરિભક્ત પાસેથી પોતા માટે કોઈ વસ્તુ માગી નથી. વચનની મૂર્તિ હતા, કોઈ વૈરાગ્યની મૂર્તિ હતા, કોઈ ઐશ્વર્યની મૂર્તિ હતા, કોઈ યોગની મૂર્તિ હતા, કોઈ દાસત્વની મૂર્તિ હતા. ધર્મ ભક્તિ વૈરાગ્ય હિ જ્ઞાન હિ મૂર્તિમાન, સત્સંગમે ઘર ઘર હિ રહે સો પ્રગટ પ્રમાણ. લખી રાખો, જીવનમાં વાત પાક્કી કરી દો. જ્ઞાનની ગાંસડી કરતા આચરણની ચપટી મહાન છે. બોલાયેલા હજારો લાખો શબ્દો કરતા ભરેલું એકાદ પગલું એ મહાન છે. ભગવાન શ્રીહરિ એટલે કહેતા વર્તન વાતો કરશે. ઘેર ઘેર ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયા. હરિભક્તોમાં, પુરુષોમાં, બહેનોમાં, અરે નાના હરિભક્તોના દીકરાઓમાં પણ, આપણા લોયાધામ પરિવારના નાના બાળકો એવા છે, શિબિરોમાં આવ્યા, એમણે જાણી લીધું આવું ન ખવાય. અમેરિકામાં એવા કેટલા હરિભક્તોના દાખલા છે, નાના દીકરાઓએ એના પિતાજીને કીધું હોય પપ્પા આ કેન્ડી ન ખવાય, પપ્પા આપણા ઘરમાં આ વસ્તુ ન વપરાય, પપ્પા આપણે આ વસ્તુ ન લવાય, છોકરાઓને ધન્યવાદ ત્યાં સુધી આપું. આપણા મંદિરમાં આપણે ચોકલેટ વાપરતા હતા, વેચતા હતા, નાના બાળકોએ શોધી કાઢ્યું કે સ્વામી આ ચોકલેટ તો ન વપરાય, આપણે ભેળસેળ એટલી ભયંકર વધી છે આજે. ત્યારે આવી જાગૃતિ જો આવી જાય ને સમાજમાં, એક પણ વસ્તુ ખાતા પહેલા વિચારી લે, એ ભૂલો પડે. તેને લીધે બધા હરિભક્તો ઘણા બળવાન થયા. એક બાજુ દુનિયાભરના મતપંથીઓ બધા એક થઈને સત્સંગનો વિરોધ કરતા હતા. નિયમ ભ્રષ્ટ તે મતપંથીઓ નિર્જીવ જેવા થઈ ગયા હતા. નિયમ વર્તમાનવાળા હરિભક્તો તે મતપંથીઓને હટાવી દેતા હતા. સત્સંગના બધા આશ્રિતો યુગને અનુસારે વર્ણાશ્રમના ધર્મને પાળતા હતા, તેથી દુનિયામાં તેમનું નામ પ્રસિદ્ધ થયું હતું. બીજા બધા સંપ્રદાયો કાળના પ્રવાહમાં તણાઈ ગયા હતા. કલિમે સાચો સતયુગ આવ્યો. જગતમાં જેટલા મલિન દેવ કહેવાતા હોય તેમની ઉપાસના અને સેવા બ્રાહ્મણો કરવા લાગ્યા. પછી બીજા વર્ણની તો વાત જ શું કરવી. સમાજનો ગુરુ છે બ્રાહ્મણ, સમાજનો સાચો શિક્ષક છે બ્રાહ્મણ. બ્રહ્મતત્વને જાણે અને બીજાને જણાવે એનું નામ બ્રાહ્મણ. એ બ્રાહ્મણ જ ભ્રષ્ટ થયા, નીતિભ્રષ્ટ બન્યા, નિયમહીન બન્યા. કેવી રીતે? મલિન દેવોની ઉપાસના કરવા લાગ્યા. શા માટે? પોતાના મનની મેલી મુરાદ બર કરવા માટે મલિન દેવોની ઉપાસના કરી. પોતાને માંસાહાર કરવો તો એટલે કેવું પ્રતિપાદન કર્યું? શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને માંસ ધરાવવાનું હોય, યજ્ઞમાં બકરા વધેરવાના હોય, વેદોમાં લખ્યું છે. પોતાના સ્વાર્થની અને સ્વાદની પૂર્તિ માટે શાસ્ત્રોના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગ જઈને. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, મલિન દેવતાઓ એટલે કોણ? જે દેવી દેવતાની આગળ મદ્ય અને માંસનું સેવન થતું હોય એ બધા દેવો મલિન દેવ કહેવાય. ત્યાં દેવનો વાસ જ ન હોય, ત્યાં તો અસુરનો નિવાસ હોય. હું બે જ શબ્દ બોલ્યો છું, મદ્ય અને માંસ. મદ્ય અને માંસ હોય ને ત્યાં બીજા પાંચ મકાર હોય, આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. બધા જ પાપ ત્યાં હોય. વિશ્વનો સર્વશ્રેષ્ઠ હિન્દુ ધર્મ, વૈદિક સંસ્કૃતિ શા માટે ભ્રષ્ટ થઈ? થોડા ઊંડા ઉતરો, એક જ કારણ છે એનું. આપણે જ આપણા ધર્મના પાયામાં મીઠું નાખ્યું, ધર્મના પગમાં પ્રહાર કર્યો. કેવી રીતે? જે ધર્મને સાચવનારા બ્રાહ્મણો હતા એ લોકો ધર્મહીન બન્યા,
શાસ્ત્રના અર્થ અવળા કર્યા, પોતે અવળું કર્મ કર્યું અને બીજાને અવળું કર્મ કરાવ્યું. શ્રીજી મહારાજ દેવી દેવતાના વિરોધી નથી. જો એવું હોત તો પોતે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, સૂર્યનારાયણ પધરાવ્યા, શિક્ષાપત્રીમાં પંચાયતનની માન્યતાની વાત કરી, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્ય દેવતા પંચ મામ કહી, અમારા આશ્રિતોયા પંચદેવને પૂજ્ય તરીકે માનવા, દેવી અને દેવતાના વિરોધી નથી, પણ દેવી અને દેવતાના નામે જે પાપ સમાજમાં ચાલી રહ્યું છે ને, એના તો ભગવાન સ્વામિનારાયણ જબરજસ્ત વિરોધી છે. તમારે ને મારે જાગવું પડશે, અત્યારે જાગવાનો સમય છે. નવરાત્રિના નામે કેટલું પાપ થાય છે, કોને દેવી સાથે મતલબ છે, વ્રત શબ્દ પણ અભળાય, એવું કુકર્મ અત્યારે ચારે બાજુ ચાલી રહ્યું છે. સારા સભ્ય સમાજના માણસો એમાં ભળેલા છે. દીકરાઓને મજા આવે ને, અરે ભગવાનના નામે તમે આવી મજા કરશો તો સજા કેવી ભોગવવી પડશે. સાવધાન બનીએ. શ્રીમદ સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે અત્યારે ચાલી રહેલું નવરાત્રિ વ્રત એનો કેટલો નિષેધ કર્યો છે વાંચજો. મલિન દેવી અને દેવતા એ ક્યારે કોઈનું કલ્યાણ કરે ખરા? મહાત્મા ગાંધીને કોઈએ કહ્યું કે આ માતાજીનું મંદિર છે, માતા પ્રગટ છે, બાપુને ભાવ થયો અને વિશેષમાં જાણ કરવામાં આવી કે ત્યાં આવી રીતે પશુની બલિ ચડાવવામાં આવે છે. બાપુના રૂવાડા ઊભા થઈ ગયા. બાપુ એક જ શબ્દમાં બોલ્યા, તું એને માં નથી માનતો. જે માં પોતાના દીકરાની બલિ લે એ માં કહેવાય? એ તો નાગણ છે. બાપુ ન ગયા, પાછા વળી ગયા. માં અને દીકરાને મારે? સમાજમાં કેવા કેવા કુકર્મો દેવતાના નામે, દેવતાના નામે. તમે નેપાળમાં દેવી દેવતાના નામે કેટલી હિંસા થાય છે તપાસ કરો ને, આપણને એમ થાય ધિક્કાર છે આવા ધર્મને. ધર્મની ઘોર ખોદી ધર્મના નામે લોકોએ, એટલે તો આ પૃથ્વીમાં પાપ ચારે બાજુ ફેલાયું છે. પાપને પણ પ્રચાર પામવું હોય ને તો ધર્મનો આંચળો ઓઢવો પડે છે, એટલે આ બધું થઈ રહ્યું છે. જુઓ શ્રીજી મહારાજ શું વાત કરે છે. આજે બ્રાહ્મણ થઈને જો મલિન દેવને સેવતા હોય તો તેમાં બીજા બધા વર્ણ તો આવી જ જાય ને. મલિન દેવોની ઉપાસનાથી તેમની બુદ્ધિ અત્યંત મલિન થઈ ગઈ અને અત્યંત ક્ષીણ થઈ ગઈ. જેને જેવા ગુરુ હોય તે બધાની બુદ્ધિ પણ તેવી જ થાય. પછી તો રાજાઓની બુદ્ધિ પણ અતિ મલિન થઈ, તેને અનુસારે બધી પ્રજાની બુદ્ધિ પણ તેવી થઈ ગઈ. શરૂઆત ક્યાંથી થઈ? બ્રાહ્મણથી. બ્રાહ્મણ કોણ છે? સમાજનો સાચો શિક્ષક છે. ઘણી વાર સભામાં વાત કરું છું, એક સંત, એક સ્ત્રી અને એક શિક્ષક, આ ત્રણ જો પોતાના ચારિત્ર્યને સાચવી શકે ને તો સમાજને ઘણું બધું આપી શકે, ઘણું બધું આપી શકે. છોકરો 5 વર્ષનો થાય ને ત્યાં સીધું જાજુ ઘડતર માના હાથમાં છે. 5 થી 25 વર્ષનો થાય ને ત્યાં સુધીનું જાજુ ઘડતર શિક્ષકના હાથમાં છે. અને 25 વર્ષ પછીની જે જિંદગી છે ને એ જાજી કોઈક સદગુરુના હાથમાં છે. કોઈ સદગુરુ માથે ન રાખ્યા હોય ને તો જીવન ક્યારે બહેકી જાય કોઈ નિર્ધાર નથી. બુદ્ધિ ભ્રષ્ટ થવાનું કારણ આ છે. શ્રીહરિનો અતિશય પ્રતાપ દેખીને અસુરો છાની રીતે પાપ કરવા લાગ્યા. જે લોકો જાહેરમાં પાપ કરતા હતા તે બધા સંતાઈ ગયા. ચારે ધામમાં જે લોકો ધર્મ નિયમમાં રહેતા હતા તેઓ સૂર્યની જેમ ચમકવા લાગ્યા. ધર્મને નિયમને પાળનારા ભક્તો કેવા ચમકવા લાગ્યા? એકદમ સાચી વાત.
કોઈ ધર્મનિષ્ઠ માણસ હોય, નીતિ નિયમ વાળો માણસ હોય, લોકો એની કેટલી મર્યાદા રાખે છે, એમાં કેટલો પૂજ્ય ભાવ રાખે છે. તમે એવા કેટલા દાખલા જોયા હશે. 14મી ઓક્ટોબરે આપણા મંદિરમાં બાબુકાકા આવવાના છે, એમના તરફથી આપણા મંદિરનો સમયો સ્પોન્સર થયો છે, તમે તે દિવસની સભા સાંભળજો. ધર્મ નિયમમાં રહેનારા ભક્તો સૂર્યની જેમ સમાજમાં ચારે બાજુ ચમકવા લાગે. તમને બધા કથા સાંભળનારા ભક્તોને મારી એટલી જ વિનંતી, બીજા ઉપર ધર્મ નિયમ ઠોકવાનું બંધ કરીએ. આપણે આપણાથી શરૂ કરીએ. આ જે લોકો બીજાને પળાવવાના આગ્રહમાં ગયા ને, એ લોકોથી આ બધું ખોટું થયું છે. હા, ભગવાને જેને સોંપવું હોય, કોને સોંપવું છે? પિતાની ફરજ છે પુત્ર પાસે ધર્મ નિયમ પળાવવા, ગુરુની ફરજ છે શિષ્ય પાસે ધર્મ નિયમ પળાવવા. જો શિષ્ય પાસે ન પળાવે, એને ટકોર ન કરે અને શિષ્ય આડા રસ્તે ચાલે, તો એ પાપના ભાગીદાર ગુરુ બને છે, પુત્રના પાપના ભાગીદાર પિતા બને છે, પત્નીને સારા રસ્તે વાળવી પતિનો ધર્મ છે. પણ હવે સમાજમાં ચારે બાજુ ચાલ્યું છે. આપણાથી શરૂ કરીએ. દેશે દેશમાં અને ગામે ગામમાં શ્રી ઘનશ્યામ પ્રભુ અધર્મીઓમાં ભય ઉત્પન્ન કરતા હતા. અધર્મરૂપી ઘુવડ હતા તે સંતાઈ ગયા. મતપંથી ગુરુઓ, રાજાઓ અને અન્ય જે લોકો ધર્મનો દ્વેષ કરવા લાગ્યા, તેથી તેનામાં જેટલું દૈવત હતું તે બધું ધર્મના દ્વેષને લીધે દિન પ્રતિદિન નષ્ટ થઈ ગયું. ધર્મ વિનાનો માણસ તેલ વિનાના દીવા જેવો છે. કદાચ એમાં ચમક હશે તો પણ કેટલી વાર, કેટલી વાર? ધર્મ વિનાનો માણસ તેલ વિનાના દીવા જેવો છે, ઠરી જ ગયો છે. અને નથી ઠર્યો, ચમકે છે તો હવે થોડી વારમાં ઠરી જવાનો. તેની તેમને લેશ માત્ર પણ ગમ પડી નહીં. પછી તેના હૃદયમાં અધર્મે પ્રવેશ કર્યો, તેને લીધે બુદ્ધિમાં અંધકાર વ્યાપી ગયો. પછી સદબુદ્ધિના અભાવે પરસ્પર રાજાઓમાં વેર થવા લાગ્યો. ભારત દેશના 200-500 વર્ષના ઇતિહાસને આટલી લાઈનમાં ઉમેરી શકાય. આ વાત આવીને એમાં બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે શાસ્ત્રોના અર્થ અવળા કર્યા. બ્રાહ્મણોના અવળા ઉપદેશથી સમાજ એ પણ અવળી દિશામાં ચાલ્યો. રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ, રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે પ્રજાની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ. રાજાને પ્રજા ભેગા મળીને પાપ કરવા લાગ્યા એટલે સદબુદ્ધિ ભાગી ગઈ. સદબુદ્ધિ ગઈ એટલે અહંકાર આવ્યો, અભિમાન આવ્યું, અંદર અંદર અથડામણો થઈ અને અંદર અંદર વેર થયું. પછી શું થાય? કુસંપ આવે ત્યારે ઘરના ગોળાનું પાણી પણ સુકાઈ જાય. સોનાની ચીડિયા ભારત શા માટે તૂટ્યો? અદ્ભુત વાત શ્રીજી મહારાજની છે, સાંભળો. મહારાજના જ શબ્દો. જે રાજાઓ પ્રજાપાલક હતા તે પ્રજાને દુઃખ દેવા લાગ્યા. જેમ અગ્નિ ઓલવનાર પાણીમાં જો આગ લાગે તો પછી એ આગને બુજાવે કોણ? મહારાજની એક એક લાયન વિચારવા જેવી છે. આપણે ત્યાં જૂની વાર્તા છે ને, આંબાવાડીમાં ચોરી થઈ, ઘણા દિવસથી ચોરી થતી હતી, રખેવાળ ખીજાયેલો હતો, એમાં રંગે હાથ છોકરો પકડાયો. કેરી વીણતો છોકરો પકડાયો, નાનો છોકરો, રખેવાળને દયા આવી, તો પણ બે ધોલ તો મારી જ દીધી. ચાલ તારા બાપ પાસે, બતાવું મને તારો બાપ ક્યાં છે, આજે ફરિયાદ કરું છું. આ ઉંમરમાં આ ધંધો કરે છે? ત્યારે પેલા દીકરાએ કહ્યું કે મારા બાપુજીનું જ કામ છે ને, જો આંબા ઉપર તો એ ચડ્યા છે. જેના બાપુજી જ આંબા ઉપર ચડ્યા હોય એનો છોકરો ક્યાં હોય? કૂવામાં જ ન હોય તો પકડાઈ ગયું કારણ તમને? આ બધું શરૂ ઉપરથી થયું છે. બ્રાહ્મણ જો ભ્રષ્ટ ન થયા હોત તો આખી સમાજની વ્યવસ્થા ભ્રષ્ટ ન થાત. સાધુ જો મજબૂત હોય ને તો સત્સંગી આઘા પાછા થાય જ નહીં. અને આઘા પાછા થયા તો સમજી લેવું શું,
કાર્ય જોઈને કારણનું અનુમાન થાય. સારો બગીચો જોઈ બધા લોકો પૂછે, શું પૂછે, તમારા બગીચાનો માળી કોણ છે, એડ્રેસ આપજો ને મને. ઇન્ડિયામાં તો ખાસ સારો બગીચો જોઈને લોકો બગીચાની નહીં કદર માળીની કરે છે. એમ સારા સત્સંગી હરિભક્તોને જોઈ લોકો કદર સત્સંગીની નહીં કોની કરે છે, સાધુની. સારા સાધુને જોઈ લોકો કદર સાધુની નહીં, પણ આ સાધુના ગુરુ કેવા હશે, કે સાધુનું આવું સરસ ઘડતર કર્યું જોયું. પાણીને ઓલવનાર, આગને ઓલવનાર પાણીમાં જો આગ લાગે તો પછી આગને ઓલાવે કોણ, તેમ રાજાઓ જો દુઃખ દેવા લાગ્યા તો પ્રજાને સુખ મળે ક્યાંથી. પ્રજાને થતા અત્યંત દુઃખને દેખીને અંતર્યામી અવિનાશી પરમાત્માએ અંગદ વંશીઓ ની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. અંગદ વંશી કોણ? આપણા શાસ્ત્ર પ્રમાણે રામાયણ કાલીન જે વાંદરો હતા એમાં અંગદ હતો, એ અંગદના વંશજ એ બધા કોણ? અંગ્રેજો. આપણા શાસ્ત્રની આ જૂની વાત અને અત્યારના વૈજ્ઞાનિકોની વાત શું? એક વાંદર હતો, એ વાંદરમાંથી ઉત્ક્રાંતિ થઈ ને એમાંથી પછી શું બન્યું? માનવ બન્યો. શાસ્ત્રની વાત અને વિજ્ઞાનની વાત એક થઈ જાય છે. અંગદ વંશી જે હતા, પશુ જાતિના જે હતા, વાનરના કુળના જે હતા, ભગવાને એમાં પ્રવેશ કર્યો. એમાં પ્રવેશ કરી એમાં સદબુદ્ધિની પ્રેરણા કરી. કોણે? ભગવાને. સત્સંગી જીવનમાં પણ આ વાત વિસ્તારથી છે, આપણા અન્ય શાસ્ત્રોમાં પણ આ વાત વિસ્તારથી છે. ભગવાને વિકસિત પશુ જાતિના અંગ્રેજોને દેવતાઓ કરતા પણ અપાર બુદ્ધિ પ્રેરી. વાત સાચી લાગે છે, ખોટી લાગે છે? આ 200 વર્ષ પહેલા એક ખૂણામાં બેઠેલા સાધુએ લખેલી વાત છે. વિકસિત પશુ જાતિના અંગ્રેજોને દેવતા કરતા વધારે બુદ્ધિ પ્રેરી. અમેરિકાનું ડેવલપમેન્ટ જોઈને કોઈને સ્વર્ગમાં જવાની ઈચ્છા થાય ખરી હવે? હે દાદા, સ્વર્ગ ટૂંકું પડે. આ પ્રોબ્લેમ એનો જ છે ને, પૃથ્વીમાં કોઈક જગ્યાએ આટલું બધું સુખ છે ને ક્યાંક આટલું બધું દુઃખ છે, એટલે જ પ્રોબ્લેમ છે. આ સુખ જોવાતું નથી લોકોથી. એમાં એવી બુદ્ધિ પ્રેરી દેવતા કરતા વધારે, અને તેથી તેમાં અપાર સામર્થ્ય આવ્યું. સદબુદ્ધિ આવે એટલે સામર્થ્ય આવે. અંતર્યામી પરમેશ્વર શું ન કરી શકે, જે સહુના અંતર્યામી છે, જેના હાથમાં બધાની બુદ્ધિ છે, તેમની આગળ બીજાનું કંઈ ચાલતું નથી. જો કોઈ અન્યનું તેથી વિશેષ ધાર્યું થતું હોય તો પછી ભગવાનને અંતર્યામી માને જ કોણ? કેવી સરસ વાત આવી. આપણા શાસ્ત્રોમાં સંસારના 7 સુખોની ચર્ચા છે. ઘણી બધી અલગ અલગ ચર્ચાઓ છે, પણ આજે ટૂંકમાં તમને કરી દો. એક વાત વાંચી લઉં. આ ભૂમિ ઉપર અપાર લોકો વસી રહ્યા છે તેનો કોઈ પાર પામતા નથી, પરંતુ તેમાંથી જેને અંતર્યામી પરમેશ્વર પ્રેરણા કરે તો તે કંગાળ હોય તો પણ રાજા થાય. આ પૃથ્વી ઉપર અપાર માણસો છે, એમાં પરમાત્મા જેને પ્રેરણા કરે છે એ લોકો જ કંગાળમાંથી રાજા થાય છે, એટલે એ લોકો જ સુખી થાય છે. અને પરમાત્માની પ્રેરણા નથી તો સુખી હોય તો પણ દુઃખી થવાનો, બાકી તો દુઃખી છે જ. 7 વસ્તુ યાદ રાખજો, યાદ રહેવી છે. સુખ, સુખ શબ્દનો અર્થ શાંતિ છે, અંતરમાં ખાલી સુખ નહીં, સમૃદ્ધિ, સદબુદ્ધિ, આ બધી વસ્તુ જોજો. સુખ, સમૃદ્ધિ, સદબુદ્ધિ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સંપ અને સંસ્કાર, આ 7-7 વસ્તુ કોઈ માણસને મળતી નથી એક સાથે, પણ હોય કોઈક ભાગ્યશાળી. હવે ગણાવું છું. સુખ એટલે શાંતિ. તમારા બધા પરિવારના દ્રષ્ટાંત આપી શકાય એવા છે, જેમાં આપણા અજય ભગત બેઠા જ છે અત્યારે, બાજુમાં દાદા બેઠા છે, એ બાપુજીને દીકરાઓ મંદિરમાં લઈને આવે તો બાપાના હૃદયમાં કેટલી શાંતિ હોય.
આનાથી વિશેષ કયું સુખ દાદા ઈચ્છો તમે? કયું સુખ ઈચ્છો? તમને ક્યારેય મનમાં સંકલ્પ થયો કે અજય ભાઈ મને ઓળી લાવી દે? કે ઓળીનો સમય હવે પૂરો થઈ ગયો. સુખ, સમૃદ્ધિ છે કે નહીં? સદબુદ્ધિ, તમે સમય મળે ત્યારે ક્યાં આવો છો? મંદિરે આવો છો. આને શું કહેવાય? સદબુદ્ધિ. નવરા પડે ને પછી ઘણી બધી જગ્યાઓ છે ત્યાં જાય તો એ કઈ બુદ્ધિ? બોલો, લાસ વેગાસમાં ગયા અને કન્સર્ટ ચાલતો હતો, એમાં નાચતા હતા, શું થયું? સુખ, સમૃદ્ધિ, સદબુદ્ધિ, સ્વાસ્થ્ય, સુરક્ષા, સંપ અને સંસ્કાર. સંસ્કારમાં સત્સંગ પણ આવી જાય. ઘણીવાર સુખ હોય માણસ પાસે પણ સમૃદ્ધિ ન હોય, શાંતિ હોય સમૃદ્ધિ ન, પણ બે ન મળે. સુખ અને સમૃદ્ધિ હોય તો પાછું પાછી સદબુદ્ધિ ન હોય, સદબુદ્ધિ હોય તો સ્વાસ્થ્ય ન હોય. ઘણા પાસે આ ચારે ચાર વસ્તુ હોય તો સુરક્ષા ન હોય, અસુરક્ષિત જગ્યામાં હોય, ભય નીચે હોય, સુરક્ષા હોય તો સંપ ન હોય, પરિવારમાં એકબીજા સામે લડવેડ થતી હોય, ડાયવોર્સના કેસ થયા હોય, આટલું હોય તો પછી સામે સંસ્કાર અને સત્સંગ ન હોય. આ સાત વસ્તુ હોય ક્યાં? જ્યાં પરમાત્માની પ્રેરણા હોય ત્યાં. ભગવાન કોના ઉપર પ્રેરણા કરે છે? બધાનું મૂળ કોણ છે? જ્યાં સદબુદ્ધિ હોય ત્યાં. ભગવાનના બે કાર્ય હંમેશા યાદ રાખવા જેવા છે. ઠાકોરજી લાકડી લઈને કોઈને મારતા નથી. ભગવાનનું એક કાર્ય સૌથી મહત્વનું છે, કર્મ ફલપ્રદ. ભગવાન કર્મ પ્રમાણે ફળને આપનારા છે. ઘણી વાર સભામાં વાત કરું છું, જિંદગી હસાવે ત્યારે એમ માનવું જોઈએ કંઈક સારા કર્મ આપણે કર્યા છે એનું ફળ ઠાકોરજી આપી રહ્યા છે, અભિમાન ન કરવું જોઈએ. અને જિંદગી રડાવે તો હંમેશા એમ માનવું જોઈએ કે હવે તો સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે. મંદોદરીએ હાથ જોડી જોડીને ત્રણે લોક જેનાથી કાંપતા હતા એ પતિ રાવણને કહ્યું કે પતિદેવ, મને હજી રામમાં વિશ્વાસ છે, હજી મને રામમાં વિશ્વાસ છે કે તમે આ સીતાને સોંપી દેશો ને તો રામ મારો સિંદૂર ભૂંસાવા નહીં દે. મંદોદરીને વિશ્વાસ હતો, લંકાના માણસોને વિશ્વાસ હતો, પણ કોને નહોતો? રાવણ જો ત્યાંથી પણ પાછો વળી ગયો હોત ને, રામ લંકામાં આવી ગયા ત્યારે પણ શરણાગતિ સ્વીકારી હોત ને, તો ભગવાન રામ આશીર્વાદ આપીને જાત. આ રાવણ વૃત્તિ છે જે પાછો નથી વળી શકતો, આ કંસ વૃત્તિ છે જે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારી શકતો. ભગવાનનું પહેલું કાર્ય છે કર્મ ફલપ્રદ, અને ભગવાનનું બીજું કાર્ય છે ભગવાન સદબુદ્ધિને આપે છે. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે. ભગવાન જેનો વિનાશ કરવા ઈચ્છે છે એને લાકડીથી મારતા નથી, એને અવળી બુદ્ધિ આપે છે એટલે એનો વિનાશ થાય. ભગવાન જેને આગળ લઈ જવા ઈચ્છે છે એને હાથમાંથી મુઠ્ઠી ભરીને પૈસા આપતા નથી, એને શું આપે છે? સદબુદ્ધિ આપે છે. તો પરિણામ શું આવે? આગળ આવવાનો. કેવી સરસ વાત, સાગરના શબ્દો જુઓ. અંતર્યામી જેને સહાય કરે છે તેમને તેઓ અપાર બુદ્ધિ આપે છે, જેને પરમેશ્વર જ સહાય કરે તેને કોઈ વાત અગમ રહેતી નથી, એ તો જે ધારે તે તેને પ્રાપ્ત થાય જ છે. ભગવાને શું ધાર્યું કે માણસો અને વાંદરાઓ, માણસો રાજા અને બ્રાહ્મણ, જે રાજાની જવાબદારી હતી પ્રજાને અંકુશમાં રાખવાની, રાજા ભ્રષ્ટ થયા. જે બ્રાહ્મણે સમાજને સાચી વાત કરવાની જવાબદારી હતી, બ્રાહ્મણો પણ ભ્રષ્ટ થયા, સમાજ વ્યવસ્થા વિખરાઈ ગઈ છે. તો ભગવાને કોનામાં પ્રવેશ કર્યો? અંગદ વંશીમાં, એટલે કોણ? અંગ્રેજોમાં, પશુ જાતિના માણસો હતા એમાં પ્રવેશ કર્યો, એમાં સદબુદ્ધિની પ્રેરણા કરી, એ લોકો નીતિ નિયમને પાળતા થયા, પરિણામે સુખી થયા, દેવતા કરતા વિશેષ બુદ્ધિ આપી, અને કેવો વિકાસ કર્યો જોઈએ છે ને આપણે.
આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એવું લખ્યું, દરિયા પાર કરે ને એને ફરીવાર દીક્ષા લેવી પડે, એને ફરીવાર જનોઈ પહેરવી પડે. અને અત્યારે આપણે બધા શું કરીએ છીએ? પણ એ શાસ્ત્રોની એ સમયની વાત સાચી હતી, કારણ કે એ સમયમાં દરિયાપાર અસુર રહેતા હતા, અને અત્યારે દરિયાપાર હવે કોણ રહે છે? સુર લોકો રહે છે, સારા માણસો છે. કે કદાચ કોઈ દરિયો પાર કરીને જાય અને ખોટા દેશમાં જતો રહે, કુસંગ લાગી જાય, એના કરતા શાસ્ત્રોએ એટલા માટે કહ્યું વિધાન કે દરિયો પાર કરવો જ નહીં. શાસ્ત્રની વાત હતી, સત્ય વાત છે, પણ અત્યારનો સમય બદલાયો, અત્યારની રીતભાતો બદલાઈ. ભગવાન સ્વામિયાણે તો સાધુને એ સમયમાં દેશ વિદેશ સતત ફરતા રાખ્યા છે. જે સાધુ જંગલમાં રહેતા હતા, એ સમય હતો, સાધુની શોભા જંગલમાં હતી, પણ શ્રીજી મહારાજને લાગ્યું કે હવે એ સમય નથી, હવે સાધુને તો રાજમહેલમાં રાખવા પડશે, સમાજની વચ્ચે રાખવા પડશે, અને ત્યાં રહીને એ સાધુઓ સમાજનું અને સમાજના આસપાસના તમામ માણસોનું શ્રેય કરે, કલ્યાણ કરે. પરમેશ્વરનો કૃપાપાત્ર તે મનુષ્ય જ્યાં સુધી તેમની બાંધેલી ધર્મ મર્યાદાનો લોપ કરતો નથી, ત્યાં સુધી દિન પ્રતિદિન વધતો રહે છે. અને જે વખતે ધર્મ મર્યાદાનો લોપ કરે ત્યારે તેની બુદ્ધિમાં અંધારું વ્યાપી જાય છે. હરિ કી પ્રથાન લોપે જ્યાં લગહી, હરિ કી પ્રથા ન લોપે જ્યાં લગહી, દિન દિન વૃદ્ધિ હોય ત્યાં લગહી, દિન દિન વૃદ્ધિ હોય ત્યાં લગહી, પ્રથા કો કરે લોપ જે હિવારા, બુદ્ધિ હોય જાવે અંધકારા, બુદ્ધિ હોય જાવે અંધકારા. ઘણી વાર સભામાં વાત કરું છું, લોકો હજારો પ્રકારની લાખો પ્રકારની માગણી ભગવાન પાસે કરતા હોય છે, વિચારતા હોય છે, હું આમ માગી લઉં, હું તેમ માગી લઉં, હું આ માગી લઉં, હું પેલું માગી લઉં. ભગવાન પાસે માગવું જ ન જોઈએ, એ અંતર્યામી છે, એને બધી ખબર છે. અને કદાચ આપણે રહી ન શકીએ તો પછી ભગવાન પાસે એવું માગવું જોઈએ, હે મહારાજ અમને સદબુદ્ધિ આપજો. શું આપજો? સારી બુદ્ધિ એ સારા વિચાર કરે છે, સારા વિચાર એનાથી સારો નિર્ણય થાય છે, સારા નિર્ણયથી જીવનમાં સારું સુખ મળે છે. દુનિયાભરનું આટલું જ ચિંતન છે, આટલો જ સમજવા જેવો સાર છે. આ ભગવાનની મર્યાદા છે. જેટલો માનવ સમાજ છે તેમાં સહુને પોતાની બુદ્ધિનું ગૌરવ હોય છે. એક એક લાઈન ધ્યાનથી સાંભળજો, સાગરની વાતો એવી સચોટ છે. જેટલો માનવ સમુદાય છે તે દરેકને કેનું અભિમાન હોય છે? પોતાની બુદ્ધિનું. તેથી અંતર્યામીની બુદ્ધિને છોડીને મનુષ્ય પોતાની બુદ્ધિના બળે જોર કરે છે, પરંતુ પોતાની એકલી બુદ્ધિનું બળ લેશ માત્ર ચાલવાનું નથી, તેમાંથી તો ઉલટાનો અપાર ક્લેશ થાય છે. ભલે મનુષ્યના નેત્રમાં જોવાની શક્તિ છે, પણ તે નેત્ર સૂર્ય કે ચંદ્રના પ્રકાશ વિના દેખી શકવાના છે? હા કે ના? સારા પ્રકાશના યોગ વિના તો નેત્ર દર્શનની ક્ષમતા વિનાના છે, અર્થાત અંધ જ છે. તે પ્રમાણે મનુષ્યની બુદ્ધિમાં પરમેશ્વરે આપેલી ગતિ પ્રેરણા હોય તો જ તેમાં કંઈક વિવેક આવે છે, કાર્યક્ષમતા મેળવે છે. જેમ તપાવવાથી લોઢામાં અગ્નિ પ્રવેશ કરે છે ત્યારે તેને કોઈ પકડી શકતું નથી, પણ જો અગ્નિ તેમાંથી નીકળી જાય તો સહુ કોઈ તેને અડી શકે છે. તે રીતે જ જેને અંતર્યામી પરમેશ્વર સાનુકૂળ હોય તે જે જે કામ કરવા ધારે તે બધું ઉલટું હોય તો પણ સુલટું થઈ જાય અને સફળતા મળે છે, અને પરમેશ્વરની સાનુકૂળતા વિના જે કામ સુલટું હોય તે પણ ઉલટું થઈ જાય છે. વિખનું અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ
ભાર નથી. કેવી સરસ પંક્તિ કોઈ લખી છે, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, એ હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળે સવળે કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, મે પીધા વિખના પ્યાલા. આ જાણી જોઈને માણસે બધું દુઃખ ઊભું કર્યું છે. અંતરમાં રાજી થઈ, અભિમાનમાં ફૂલાતો ફરતો હતો, લોકો ના પાડતા હતા, માતા પિતા સમજાવતા હતા, સદગુરુ સંતો રોકતા હતા, છતાં ખોટા પગલા ભર્યા. પરિણામ શું આવશે? ખોટું જ આવશે ને. બાવળનું બિયારણ વાવ્યા પછી ક્યારે મીઠી કેરીની આશા રાખી શકાય? આવું થયું, બિયારણ નાખ્યું બાવળનું અને આપણે આશા રાખીએ છીએ કેસર કેરીની કેમ બનશે. આપણા શાસ્ત્રોમાં કલ્પ વૃક્ષની વાત છે, કામધેનુની વાત છે. ઘણીવાર આ વાત વિદેશના બુદ્ધિશાળી માણસોને કલ્પના લાગે છે, મિથ્યા વાતો લાગે છે, અને બહુ બુદ્ધિથી આપણે પણ વિચારીએ તો આ વાતો સમજવી અને સમજાવવી ઘણી અઘરી છે. પણ તમે ક્યારેય વિચાર નહીં કર્યો હોય, આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે, કામધેનુ એટલે શું? કામ એટલે ઈચ્છાઓ, ધેનુ એટલે ગાય, એવી ગાય કે જે આપણી બધી ઈચ્છા પૂરી કરે છે. અને શાસ્ત્રો શું કહે છે? શુદ્ધા હિ બુદ્ધિ કિલ કામધેનુ, વિશુદ્ધ થયેલી બુદ્ધિ એ કામધેનુ છે. વિશુદ્ધ થયેલી બુદ્ધિ એ કામધેનુ છે, તમામ મનોરથોને પૂરા કરે છે. કોણ? પવિત્ર બુદ્ધિ. તુલસીદાસજી મહારાજ, જહા સુમતે તહા સંપતિ નાના, જહા સુમતિ તહા સંપતિ નાના, જહા કુમતિ તહા વિપદિ નિધાના, જહા કુમતિ તહા વિપતિ વિધાના, જહા સુમતિ તહા સંપત્તિ નાના. સંપત્તિનો સીધો સંબંધ સન્મતિ સાથે છે. સારી મતિ તો સારી ગતિ, અને બુદ્ધિ શુદ્ધ તો જ થાય. આજની ટીવી, આજનું ઇન્ટરનેટ, આજના માણસો, આજના મીડિયાઓ, આજના ન્યૂઝ પેપરો, ચારે બાજુ નેગેટિવ 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 નેગેટિવ. આવું સાંભળી, આવું વાંચી, આવું જોઈ શું માણસની બુદ્ધિ પવિત્ર થાય? થાય? બુદ્ધિને પવિત્ર કરવાનો એક જ રસ્તો છે, દસે દસ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરીએ, આંખથી સારું જોઈએ, કાનથી સારું સાંભળીએ. ભદ્રમ કર્ણે ભીહ શૃણુયામ દેવાહ, ભદ્રમ પશ્યે માક્ષભીર જજત્રાહ. હે પ્રભુ, અમે આંખથી કલ્યાણ થાય એવી વસ્તુને નિહાળીએ. તમે અનુભવ તો કરો થોડા દિવસ, એક દિવસમાં પરિણામ નહીં મળે, એક મહિનો અભ્યાસ કરો, આંખથી સારી વસ્તુ જોવી, કાનથી સારી વસ્તુ સાંભળવી. મેં ગઈકાલે સભામાં વાત કરી હતી, શ્રીજી મહારાજ એમ બોલ્યા, કોઈને પણ નિયમમાં રહેવું અને નિર્દોષ બુદ્ધિ રાખવી ગમતી જ નથી. થોડા દિવસ અભ્યાસ કરો, નિયમથી જીવન જીવવું છે. થોડા દિવસ અભ્યાસ કરવો, કોઈમાં દોષ જોવો નથી, તમારું જીવન દિવ્ય બની જશે. બ્લડ પ્રેશર હશે ને, જતું રહેશે. બીપી અપ રહેતું હશે ને, માપે થઈ જશે ઓટોમેટિક. આજના મોટા ભાગના રોગ એ પણ આપણા જ સર્જિત છે. હું ક્યારેક આયુર્વેદની આખી પ્રક્રિયા લાવવાનો છું કથામાં, કે માણસના અત્યારના યુગના જે રોગો છે ને, એ પણ સ્વભાવ પ્રેરિત છે, એટલે માણસે પોતે જ ઊભા કરેલા છે.
કેવી અદ્ભુત વાત છે. શ્રીજી મહારાજ એમ કહે છે, બોલો, અવળું હોય પણ પરમેશ્વરની પ્રેરણા મળે ને તો એ સવળું થઈ જાય. ભગવાન ભળે તો મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘય તે ગિરિમ. મૂંગા પાસે વેદ બોલાવી શકે, લંગડા પાસે પરત ઓળંગાવી શકે. મોટા મોટા જહાજો વારંવાર સાગરમાં ચાલે છે, તેને પવન પ્રતિકૂળ હોય તો ક્યારેક ડૂબાડી પણ દે, તેમ પરમેશ્વરથી પ્રતિકૂળ ચાલે તેને સંસારમાં ડૂબાડી દેશે. રાજા મહારાજાઓ બધા ગયા કે નહીં? શ્રીહરિએ જ્યારે આટલી વાત કરીને ત્યારે દરબારો બોલ્યા, હે પ્રભુ, આપ જે આજ્ઞા વચન કહેશો તે પ્રમાણે અમે સહુ કરીશું. આપે અમને રાજા કર્યા છે, અમને આટલું મોટું પદ આપ્યું છે, આ પણ આપનું જ આપેલું છે, છતાં શરીરમાં જકડીને આપે અમને બાંધી રાખ્યા છે. અમે કોઈ સ્વતંત્ર નથી, માટે હવે પ્રત્યક્ષ પ્રભુ આપ જેમ કહો તેમ જ કરવું છે. રાજાઓની વિનંતી. આ બધા નવા માણસો છે. મહારાજની આટલી વાત સાંભળી સંતોનું આવું રૂડું વર્તન જોઈ એના હૃદયમાં ભાવ જાગ્યો. પ્રોક્ષ કે આધીન હે સબ પ્રાણી, પ્રોક્ષ કે આધીન હે સબ પ્રાણી, પ્રત્યક્ષ કે આધીન હો ના જાની, પ્રત્યક્ષ કે આધીન હો ના જાની. યહી વાત મે કઠિન હે બાતા, યહી વાત મે કઠિન હે બાતા, સમજણ બિન નહીં બની આતા. મહારાજ, પ્રાણી માત્રનો સ્વભાવ એવો છે, પરોક્ષને આધીન છે. કોને આધીન છે? જે બહુ ભૂતકાળની વાત હોય ને એમાં તરત પ્રતીતિ આવી જાય એમ સૌ જાણે છે. હવે અમારે પ્રત્યક્ષ પરમેશ્વરને આધીન થવું છે એ હવે સમજાણું. પરોક્ષને બધા આધીન છે. ઇન્ડિયા વાળો માણસ અમેરિકા વાળા માણસને સરળતાથી કહી શકે, સ્વામી મારી ભૂલ હોય તો કહેજો. આ અમે બહુ દાખલા જોયા. અમને હરિભક્તો કે સ્વામી મારી ટકોર થાય તો કહેજો, વારંવાર વોટ્સઅપ પર લખીને મોકલે. મેં ફોન કર્યો, મેં ભગતને પૂછ્યું, ભગત તમે તમારી બાજુમાં રહેનારા કોઈ હરિભગતને ક્યારેય કીધું છે કે મારી ભૂલ થાય તો કહેજો? ના. પણ સ્વામી મને એમાં દિવ્ય ભાવે તો કહો. એ જ ભૂલ છે, અમેરિકા વાળા શું ટોકવા આવવાના. પ્રગટમાં પ્રતીતિ રાખો, જે સામે છે અને જે સાથે છે એમાં જેને ભાવ નથી એને ક્યાંય દૂરમાં ભાવ થવાનો નથી. આ તો દૂરથી ડુંગળ રળિયામણા. બાકી સ્વામી જો અમેરિકાથી હમણાં ખાડા લઈને બરાબર મારવાનું ચાલુ કરે ને, ટોકવાનું ચાલુ કરે તો પ્રોબ્લેમ ક્યાં છે? જે સામે છે અને જે સાથે છે એમાં જેને પ્રતીતિ આવી ગઈ એનું કામ થઈ ગયું. એ સંતમાં, એ ભક્તમાં, એ ભગવાનમાં નિર્દોષ ભાવ કેળવો, એમાં દિવ્ય ભાવ રાખો, એને હાથ જોડતા શીખો. એ વાત સૌથી વધારે કઠણ છે, રાજાઓ બોલે છે, અને સમજણ વિના એ ક્યારેય શક્ય છે નહીં. ચાહે તેઓ જ્ઞાની હોય તો પણ આ પ્રત્યક્ષ પરમેશ્વર છે તેમની આજ્ઞામાં રહેવું જોઈએ. આવી વાત જ્યાં આવે છે ત્યાં તે અટકી જાય છે, કારણ કે એનું બુદ્ધિનું ડાપણ આગળ આવે, પૂર્ણ શરણાગતિ થઈ શકતી નથી. અર્જુનને ડાપણ નડ્યું, બધાને નડ્યું, પણ જે દિવસે કરીશે વચનમ તવ, આવી ભાવના જાગે ને. જો પરમેશ્વરમાં સુદૃઢ પ્રેમ હોય તો તે સંસારની આસક્તિને તોડે છે. જીવને જ્યાં સુધી દેહાશક્તિ છે ત્યાં સુધી સંસાર છે. જ્યારે જીવ દેહનો અનાદર કરે ત્યારે તેનો સંસાર ટળે છે. દેહાશક્તિ તોડ્યા વિના પરમેશ્વર ક્યારેય જીવના ઉપર પ્રસન્ન થતા નથી. પરમેશ્વરની આજ્ઞા વિના સ્વેચ્છા માત્રથી ઘણા લોકો દેહને દમે છે. એક વાત સાંભળવા જેવી છે, અજય ભગત સાવધાન. પરમેશ્વરની આજ્ઞા વિના સ્વેચ્છા માત્રથી ઘણા લોકો દેહને દમે છે, પણ તેઓ સંસારના પારને પામી શકવાના નથી. કેટલાક સ્વેચ્છાથી અન્ન જળને તજી દે છે, પોતાના દેહને તોડી નાખે છે. પોતાનું મન ધાર્યું કરવા માટે લોકો અપાર દુઃખને વેઠે છે. આ બધાની પાછળ લોકો શું કરે છે? મનનું ધાર્યું કરે છે. હું જો તપ કરું
પાંચ જણામાં વાહ વાહ થાય, પાંચ જણા કહેશે જો આટલું તપ કોઈ કરે છે ઊંચો થઈને ફરે. મન અને માન બે જોડે ચાલે છે, બે જોડે ચાલે છે, બધું મનનું ધાર્યું કરે છે અને એનાથી પરમેશ્વર લગારે રાજી થતા નથી. ઉલટાના તે લોકો તો આત્મઘાતી છે, ભગવાન એની સામે ક્યારેય જોવાના નથી, એને તપ જ ન કહેવાય. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, આજ્ઞામાં રહીને થોડું કરે છે ને તો પણ એ અતિ અધિક છે. એટલે તો ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, સાધુ કહે એમ કરવું શ્રેષ્ઠ છે, પછી ભલે ત્રણ વાર ખાતો હોય, ઊંઘી રહેતો હોય, ત્રણ વાર ખાઈને ઊંઘી રહેતો હોય, આવો આળસુ હોય, પણ સાધુ કહે એમ કરતો હોય ને તો ગુણાત્યાનંદ સ્વામી કહે છે તેને અધિક જાણવો. અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, અનેક લોકોને સત્સંગ કરાવી દેતો હોય, પણ મનનું ધાર્યું કરતો હોય તો એને કનિષ્ઠ જાણવો, કારણ કે એના ઉપર ક્યારેક ભય છે, કલ્યાણના માર્ગમાંથી ક્યારેક પડવાનો. આપણે બે દ્રષ્ટાંત લઈ લઈએ, આવી વાત સમજવી અઘરી છે. અલૈયા ખાચર અને જોધા ભરવાડ, અલૈયા ખાચર કેવા હતા? અનેક લોકોને સાધુ બનાવ્યા હતા, કેટલા જન્મના બ્રહ્મચારી હતા, લગ્ન પણ નહોતા કર્યા, શુદ્ધ બ્રહ્મચર્ય પાળનારા હતા અલૈયા ખાચર. કેટલા લોકોને સત્સંગ કરાવ્યો હતો, બરાબર, પણ કેવા હતા? મનનું ધાર્યું કરવાવાળા હતા. તો કલ્યાણના માર્ગમાં ભય આવ્યો, વિઘ્ન આવ્યું, ભગવાનથી દૂર થઈ ગયા. અને પેલો કેવો હતો? જોધો ભરવાડ. હવારના પૂરમાં વહેલા જાગીને પૂજા બૂજા તો હે નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજે કીધું છે એટલે ચાર વાગે તો ઢોરા લઈને ઉપડી જાય મહારાજને સંભાળતા સંભાળતા. પણ જે કીધું હતું, જેમ કીધું હતું અને જેટલું કીધું હતું એટલું કરતા હતા. તો ભરવાડ હતો પણ તેમ છતાં એ કલ્યાણના માર્ગે આગળ નીકળી ગયો. તમને એમ થાય સ્વામી આવી વાતો કરે છે? આ અંધશ્રદ્ધાની વાતો નથી, ડાયા માણસોને પણ એમ પણ થાય, આંખે પટ્ટી બાંધવાની વાત નથી. એક સાધુને હજાર વાર ચેક કરીને એક સદગુરુ તરીકે ધારી લીધા, પછી તો તે આંખ બંધ જ કરવી પડશે. એ કહે એમ, પછી રોજ તમે એની પરીક્ષા કરો, એમાં તમે જ ફેલ થવાના, સાધુ નહીં. રાવણ કેવો હતો? આખા મંદિરનું કામ કરેવો હતો કે નહીં? કેટલો ભક્ત હતો? વેદ વાંચનારો હતો કે નહીં? અને હનુમાનજીને બધા કેવા હતા? સમજી ગયા? આણે બધું કર્યું, મનમુખી બનીને કર્યું, આમણે બહુ ઓછું કર્યું પણ ભગવાનમુખી બનીને, ગુરુમુખી બનીને કર્યું. થોડું કર્યું પણ ફળ કેટલું મળ્યું? પિતામાં ભીષ્મ કેવા હતા, અર્જુન કેવા હતા, લઈ લો આ બધી સાગરની હમણાંની કથાઓ. સરસ વાતો છે બધી. હું તમને એટલા માટે એક વાર નહીં, બે વાર નહીં, હજાર હજાર વખત કહું છું, જીવનમાં ગાંઠ વાળી લો. મનનું ધાર્યું કરે છે ને એ જ આ સત્સંગમાં મોટા મોટું વિઘ્ન છે. આપણે બધા જેમાં છીએ, હું મારી વાત પણ કરું, અઘરું છે આ છોડવું, સમય આવે ત્યારે આપણને પણ પાંચ પ્રકારના તર્ક થાય, વિતર્ક થાય, એમ નહીં આમ કરીએ તો સારું, એમ નહીં આમ કરીએ તો સારું. આપણે આપણા મનને પકડવું પડશે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, સિંહ બકરાને પકડે એમ અમે અમારા મનને પકડ્યું અને કહી દીધું, ભગવાન સિવાય બીજો સંકલ્પ કર્યો છે તારા ભૂક્કા બોલાવી દેશું. શ્રીહરિ કહે તેમ કરવું, તેમના આજ્ઞા વચન પાળવામાં પાછો પગ રાખવો નહીં, એ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. સાગરના શબ્દો વાંચું છું, હરિચરિત્રામૃત સાગર, પૂર છઠ્ઠું, તરંગ પાંચમું, 34મી ચોપાઈ વાંચી લેજો. શ્રીહરિ કહે એમ કરવું, તેમના આજ્ઞા વચન પાળવામાં પાછો પગ રાખવો જ નહીં, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. પણ એમ કરવું એ કઠણમાં કઠણ પણ છે, કારણ કે એમાં મનનું ધાર્યું બોલો મૂકવું પડે. પ્રગટ પ્રભુના વચનમાં ચાલવાથી લેશ માત્ર માન આવતું નથી. મનનું ધાર્યું કેમ મૂકી શકતા નથી? અંદર શું પડ્યું છે? માન પડ્યું છે. મનનું ધાર્યું મૂકી દો તો માન પોસાતું નથી. એટલે માણસ મનનું ધાર્યું કરવા માટે દુઃખી થવા પણ તૈયાર છે અને મનનું ધાર્યું મૂકીને સુખી થવા પણ તૈયાર નથી. પ્રગટ પ્રભુનું વચન વિશેષ નિર્માણીપણે પાળવું જોઈએ.
ભક્ત જો નિર્માનીપણે કલ્યાણનું સાધન કરે છે તેને એક જ સાધન કરવાથી અસંખ્ય સાધન કર્યાનું ફળ મળે છે. હનુમાનજીએ શું કર્યું? જોધા ભરવાડે શું કર્યું? અર્જુને શું કર્યું? નિર્માની થઈને એક સાધન કરે એને કરોડો સાધન કર્યાનું ફળ મળે છે, અને માન રાખીને કરોડો સાધન કરે તો એ પણ એને એક સાધન કર્યાનું ફળ મળતું નથી. વાહ ભાઈ વાહ, શું વાતો આવે છે! પોતાના ભક્ત દરબારોના મુખે આવી વાત સાંભળીને સુખદાયક શ્રીહરિ અત્યંત ખુશ થયા. બોલ્યા, સત્સંગનો રંગ આવો ને આવો એક સરખો રાખજો, મનમાં તેની દ્રઢ ટેક રાખજો. ટેક નિભાવી તે ક્ષત્રિયનો વટ છે, જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી ક્ષત્રિય ટેક છોડે નહીં. દેશકાળની વિષમતામાં તેઓ ડગતા નથી, પણ આપેલા વચનનું માન રાખે છે. જેમ પતાકા એટલે ધજા પવનને અનુસરે ફરકે છે તેનાથી વિપરીત નહીં, તેમ ભગવાનના વચન અનુસારે ચાલવું, આપેલા વચનનું માન જાળવવું, તેને છોડવું નહીં. ક્યારેય પોતાના મનનું ધાર્યું જે ન કરે તે ભગવદ્ ભક્તમાં સર્વોત્તમ છે. મુક્તાનંદ સ્વામીની પ્રાર્થના. બધા ભક્તોને તમે જાણો છો આ કથા સંતો રોજ કરે છે. આ કથા કરવા માટે સંતોને કેટલો દાખલો પણ કરવો પડે, કેટલા કામ છોડવા પણ પડે. તબિયત સારી હોય ન હોય, ક્યારેક બહાર જવાનું હોય, કેટલું કામ છોડીને આટલો બધો સંતો દાખલો કરે છે. કોઈ સંત કથા કરતા હોય એની પૂજા કરવી, એને દક્ષિણા આપવી, આ બધા શાસ્ત્રના ધર્મો છે. અમે તમારી પાસે દક્ષિણા નથી માગતા, અમે તમારી પાસે પૂજાની આશા નથી રાખતા, પણ આ મુક્તાનંદ સ્વામીની એક કડી તમે બધા યાદ કરજો, ભગવાન પાસે બેસીને ગાજો. આ કડી નથી, આ મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી પ્રગટ થયેલો એક પ્રાર્થનાનો નાદ છે, તમને ભગવાન સાથે જોડી આપશે. તમારો ફોન, તમારો અંતરનો તાર ભગવાન સાથે જોડાઈ જશે. તવ મૂરતે અરુ વચન તુમ્હારો, અનાદર કરે ન મન હમારો, મન કો એ ધાર્યો હોવે ન કબ હું, તુમ્હારો ધાર્યો હોવે સબ હું, મન કો ધાર્યો હોવે ન કબ હું, તુમ્હારો ધાર્યો હોવે સબ હું. જે ક્યારેય મનનું ધાર્યું કરતો નથી તે ભગવદ્ ભક્તમાં સર્વશ્રેષ્ઠ છે. મોક્ષની રીત જુદી છે, જગતની રીત પણ જુદી છે, તે બંનેનો માર્ગ એક નથી, કારણ કે બંનેના ગુણધર્મ પરસ્પર વિપરીત છે. સંસારની રીત રાખે તે સંસારના સુખને મેળવે છે, અને પરમેશ્વર સાથે પ્રીતિ રાખે તે પરમેશ્વરના અનંત સુખને પામે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં અંતર્યામીનું નિયંત્રણ અને ટેકનું ગૌરવ કહ્યું એ નામે પાંચમો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.